ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગુંદી ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના 9 દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે અને આજે ચોથું નોરતું છે. તેવામાં ધોળકા તાલુકાના ગુંદી ગામમાં આવેલા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો દ્વારા માતાજીની આરતી કરી નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા, હુડો, ગુજરાતી હિન્દી ગીતો અને સનેડા ઉપર વિદ્યાર્થીઓએ ગરબા ગાઈને અને ડાન્સ કરીને મજા માણી હતી. નવરાત્રિ મહોત્સવમાં ભાગ લીધો હોય તેવા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ કે જે સારા ગરબા, જેમનું ટ્રેડિશનલ ડ્રેસ કોડ સારો હશે, તેઓને 1 થી 3 નંબર આપવામાં આવશે અને તેઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે. મારું નામ પરમાર મીનાક્ષી છે. હું 12મા અભ્યાસ કરું છું. અમારી શાળા ઉચ્ચતર ઉત્તર બુનિયાદીમાં આજે ચોથા નોરતે નવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે અને અમારા શાળાના તમામ સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીનીઓ, વિદ્યાર્થી મિત્રો અને બધા જ આજે ગરબાના આયોજનમાં ખૂબ જ મોજ કરી. 3 તાળી, હુડો, ગરબા અને ટીંગળીના તાળે બધાએ મોજ કરી. અમારા શાળામાં દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. તેમાં હુડો, ટીંગળી, ગરબા, રાસ વગેરે આયોજન કરવામાં આવે છે. તેમાં જે વિદ્યાર્થીનો એક પહેલો, બીજો અને ત્રીજો નંબર આવે તેને ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે. દર વર્ષે આવી નવી પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેમાં અમને મજા આવે છે. આજના બાળકોને, આજની પેઢીને નવરાત્રિનું, માં દુર્ગાનો, આદ્યશક્તિનો આ તહેવારનું ધાર્મિક મહાત્મ્ય સમજાય તે હેતુસર આજે અમારી સંસ્થાના પ્રાંગણમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. નવ દુર્ગા, ખરા અર્થમાં આજની જે આ દીકરીઓ છે એ આપણી નવ દુર્ગા જેવી જ છે અને આજે તેઓ પોતાના રક્ષણ માટે પોતે આગળ આવે એ એક ભાવના એમનામાં સ્ફુરિત થાય એ હેતુસર શાળાના પ્રાંગણમાં સર્વ સ્ટાફ મિત્રો, શાળા પરિવાર અને બાળકો સાથે નવરાત્રિનું આયોજન કરેલું હતું, જેમાં ઘણી બધી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો, પરંપરાગત વસ્ત્રો ધારણ કર્યા છે. સાથે સાથે શાળા પરિવાર તરફથી તેમને અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટીમલી, ગરબો, હુડો, જે આ પરંપરાગત આપણા ગરબાના જે ફોર્મ છે એ બધા જ અહીંયા પ્રસ્તુત થયા. ગુજરાતીના શિક્ષક તરીકે અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાની અંદર શિક્ષક છું. આજે અમારી શાળાની અંદર ગરબા મહોત્સવ રાખવામાં આવેલો હતો અને એ ગરબાની અંદર વિદ્યાર્થીઓને વેશભૂષાની અંદર પણ કહેવામાં આવ્યું હતું. તેમાં ગરબો, હુડો અને જુદા જુદા પ્રકારના જે છે ગરબાની સ્ટાઇલથી વિદ્યાર્થીઓ ગરબે રમ્યા હતા અને આ ગરબાની અંદર 1, 2, 3 એમ નંબર પણ આપવામાં આવેલા હતા. આપણે જાણીએ છીએ કે નવરાત્રિ એટલે ભારતીય સંસ્કૃતિનું એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રતીક. એમાં કહેવાય કે યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં ભગવતી પાસે આપણે શક્તિ માગવાની છે કે અમારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે, આ કુંઠિત બુદ્ધિને સદગુણ તરફ અમને લઈ જાય. આજે સમાજની અંદર જોઈએ છીએ કે જ્યાં જોઈએ ત્યાં સ્ત્રીનું જે રક્ષણ જે છે એ કેવી રીતે કરવું એ વિદ્યાર્થીને વ્યવસ્થિત રીતે એની સમજ આપવામાં આવે છે. પણ ગરબો જે છે મધ્યની અંદર રાખી અને એના છિદ્ર પાડેલા હોય અને અંદર દીપક હોય એ દીપક આપણને પ્રકાશિત કરે છે અને એ ગરબાને ફરતા આપણે ઘૂમવાનું હોય છે અને આપણે કહેતું જવાનું છે કે હે માતા, હે શક્તિ, તું અમારામાં એવી શક્તિ આપો કે જેના કારણે સમાજની અંદર રહેલા દુર્ગુણો અને રાક્ષસી વૃત્તિ જે છે એ વૃત્તિનો નાશ થવો જોઈએ, જેના કારણે એક ભારતીય સંસ્કૃતિ એ દુનિયાની અંદર શ્રેષ્ઠ બને એ રીતે આપણે ગરબા કરતા રહીશું.